आपने जे आनंद राखी त्यारे सौथी पहला आपने ये बात हती के आम आदमी पार्टी माथी मोबंग जा पछी जाथे मुक्त थई ने राजीव गांधी भवन खाते गुजरात प्रदेश कांग्रेस समिति ना सम्माननीय प्रमुख श्री सत्यसिंह गोयला आते ये तमाम लोगों को कांग्रेस में सत्ता में थे अपने शामिल थे बैठे हो कार्यक्रम अपने सुनिश्चित कर लो पर जे घटना कई काले जे बैली से सुरेंद्रनगर में अपना सौना माटे अने खास करीने गांधी सरदार ना गुजरात माटे चिंताजनक छे ये दलित समाज ना सगा भाईओ नो जे रीते हत्या थई अने जे कमकमाटी भेगो घटना बनी अने ए घटना ने अंगे संवेदनशील प्रमुख सन्माननीय सत्यसिंह गोहिल ने તેમણે તરત જ કીધું કે આ બાબતે સૌથી પહેલા જે રીતે હત્યા થઈ ને કાયદો વ્યવસ્થા સ્થિતિ છે તે મુદ્દાને લઈને માનનીય સત્યસિંહજી આપણી સાથે પ્રથમ વાત કરશે અને ત્યારબાદ આ સર જે સુરેન્દ્રનગરની ઘટના છે એના બાદ તરત જ આપણે વચ્ચે આવે તો હું વિનંતી કરું છું સન્માનીય સત્યસિંહજી ગોહિલને કે સુરેન્દ્રનગરમાં બનેલી કંપનાની ઘટી ઘટના એમાં બે સગા ભાઈ એક પરિવારના બે સગા ભાઈઓના મોત થયા છે પરિવાર નો દારો થયો છે ત્યારે માનનીય શક્તિસિંહજી ને હું વિનંતી કરું કે પત્રકાર ભાઈઓ સાથે વાત કરે માનનીય શક્તિસિંહજી આદરણીય શ્રી વિમલભાઈ ભાઈ મનીષભાઈ માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ અતિગુરુ ભાઈ શ્રી હિરેનભાઈ પ્રદીપભાઈ આજે અમારા સાથે प्रतिष्ठित आम आदमी पार्टी ना मुख्य होदेदारों के सूत्रधार रहा हो आगेवा बोर्ड ना इंचार्ज रहा हो आगेवा कार्यकर्ता भाई बहनों साथ मोटी संख्या में जी आज कांग्रेस परिवार में शामिल थे कराया है एवं आम आदमी पार्टी छोड़ी कांग्रेस में जोड़ाई गेला तमाम आगेवा भाई बहनों प्रेस मीडिया आप सबने आमंत्रण आपको आज आ प्रेस कॉन्फ्रेंस में आम आदमी पार्टी में जे नेताओं कार्यकर्ताओं आगेवानों जोड़ाया है एनी प्रेस कॉन्फ्रेंस में परंतु गई रात एक एवी करुण और दुखदायी घटना बनी कि जेना कारणे आज की प्रेस कॉन्फ्रेंस में प्रथम बार हूँ आज સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામની જે ઘટના બની છે એના વિશેની વાત કરીશ અને પછી આમ આદમી પાર્ટીમાંથી જે આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એ અંગે હું આપણે વાત કરીશ ખાસ કરીને આપણા ગુજરાતમાં સામાજિક સમરસતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દિન બદિન દલિત આગેવાન એમની પેઢીઓથી આવતી જમીન છે ત્યાં ખેતીની જમીન અને આ જમીન વાવવા માટે ત્યાં જાય ત્યારે માથાવાળે તો શું દાદાગીરી કરે કોઈનું ટ્રેક્ટર પણ વાળે ના થવા દે ધમકીઓ આપે વારંવાર આ પરિવાર ફ્રોમ પિલર ટુ પોસ્ટ આ ઠેકાણે થી આ ઠેકાણે અધિકારીઓ પાસે દોડધામ કરતા આવ્યા કોઈ પોલીસ રક્ષણ ના મળ્યું પરિણામે 5 જુલાઈ ના રોજ આ એક અરજી આ દલિત પરિવાર લેખિત અરજી કરે છે અરજી જિલ્લા પોલીસ વડાને સંબોધીને કરે છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી શ્રી આજી મોકલાવે છે કલેક્ટર ઓફિસમાં
પોલીસ સ્ટેશનોમાં જાતે જાય છે, કલેક્ટર ઓફિસમાં આ રિસીવ કરે છે, સિક્કો મારીને આપે છે કે તમારી અરજી મળી છે. આ અરજીમાં એ પરિવાર લખે છે કે અમે 26 જૂનના રોજ આટલા આટલા પોલીસ સ્ટેશનોમાં જઈને ડીવાયએસપી ઓફિસ જઈને અમારી ફરિયાદ આપી, એ અમારી ખેતીની જમીનમાં જઈએ તો અમને મારી નાખવાની ધમકી મળે છે. અમને અમારી ખેતી માટે ટ્રેક્ટર રાખવાનું હોય તો ટ્રેક્ટરના ડ્રાઈવરને માલિકને ધમકાવવામાં આવે. આ બધી રજૂઆતો છતાં અમને હજી કોઈ પોલીસ રક્ષણ મળ્યું નથી, માટે અમે આ લેખિત અરજી આપીએ છીએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી જેમના પાસે ગૃહ વિભાગ છે, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રીને પણ અરજી અપાઈ છે, સમાજ કલ્યાણ મંત્રી શ્રીને પણ અરજી અપાઈ છે, અને એમાં લખે છે કે અમે અમારી જમીનમાં ખેતી કરવા જવા માંગીએ છીએ તો અમને પોલીસ રક્ષણ આપો અને અમને ધમકાવનાર લોકો સામે પગલા લો. કોઈ જાતના પગલા લેવાતા નથી. અને ગઈકાલે રાત્રે નિસહાય કોઈ પણ જાતના રક્ષણ વગર પોતાની ખેતીની જમીનમાં ટ્રેક્ટર લઈને જાય છે ત્યારે માથાભારે લોકોનું 15-20 વ્યક્તિનું ટોળું આવે છે. બે વહેલી દલિત પરિવારના લોકોને માર મારવામાં આવે, હથિયારો સાથે માર મારવામાં આવે. બે વ્યક્તિઓ એક જ પરિવારના એનો જીવ ગુમાવે છે અને કેટલાય લોકો ટ્રેક્ટરના ડ્રાઈવરને પણ માર મારવામાં આવે, કેટલાય લોકો ઘાયલ થયા છે. ત્યારે આ સીધી જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. કારણ કે જે અરજી કરાઈ હતી એ મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને સમાજ કલ્યાણ મંત્રી શ્રીને કરાઈ. પોલીસ સ્ટેશનમાં, કલેક્ટર ઓફિસમાં જઈને રૂબરૂ પાયેલી અરજીઓ, સિક્કો મારીને ઇન્વોલ્વ કરેલી અરજી, એ થોડાક પગલા લીધા હોય, ખાલી ચેપ્ટર કેસ કર્યો હોય તો સામાવાળાઓ આ હદ સુધી ન જાય. પોલીસ રક્ષણ આવ્યું હોત તો આ દલિત પરિવારના જીવ બચી શક્યા હોય. ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ જ્યારે અન્યાયનો ભોગ બને ત્યારે અન્યાય કરનાર કોણ છે એની જાતિ, એનો ધર્મ, એનો રાજકીય પક્ષ કઈ પણ જોયા વગર કોંગ્રેસ પક્ષ જેને પણ અન્યાય થશે એના દુઃખમાં હિસ્સેદાર થશે, અમે એની સાથે ઉભા. ગઈકાલે રાત્રે 12:15 વાગે મને ખબર પડી, જવાબદાર અધિકારીઓ સાથે વાત કરી, બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ થાય જોવાનું કહ્યું. અમારા માજી ધારાસભ્ય એ જિલ્લાના વતની નૌશાદભાઈ સોલંકી સાથે વાત થઈ, નૌશાદભાઈ ત્યાં પહોંચી ગયા. આખી રાત દુઃખી પરિવારની સાથે કોંગ્રેસના આગેવાનો ત્યાં રહ્યા. આજે અમારા એસસી સેલના ચેરમેન ભાઈ હિતેન્દ્રભાઈ મીઠડિયા, અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ ઘનશ્યામભાઈ ગઢવી, એ લોકોને સવારમાં જ મેં કહ્યું એ સુરેન્દ્રનગર જવા નીકળ્યા છે, એ પણ ત્યાં દુઃખી પરિવારની સાથે રહેશે. અને સાંજે 4 વાગે હું પણ સુરેન્દ્રનગર ખાતે જે ભોગ બનનાર દલિત પરિવાર છે એમના દુઃખમાં હિસ્સેદાર થવા માટે જવાનો છું. મારા સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર, માજી ધારાસભ્ય ભાઈ ઇન્દ્રનીલભાઈ અને અન્ય કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાના આગેવાનો પણ આ દુઃખી પરિવારના દુઃખમાં હિસ્સેદાર થવા આવશે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડામાં જે મને સંપર્ક નથી થઈ શક્યો, એમની પણ અનુકૂળતા હશે તો અત્યારે મારી સાથે અથવા પછી એ પણ એ દુઃખી પરિવારની મુલાકાત લેશે. આ કરુણ ઘટના જે બની છે
એવા જિલ્લામાં બની છે કે જે જિલ્લો દલિત અત્યાચાર માટે સેન્સિટિવ ડિક્લેર થયો છે. જ્યારે દલિતો ઉપરના અત્યાચારોમાં સેન્સિટિવ ડિક્લેર થયેલા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી આ બધાને પત્ર લખાયા પછી, સમાજ કલ્યાણ મંત્રી શ્રી ને લખાયા પછી પણ જો કોઈ પગલા ન ભરાતા હોય તો આ રાજ્યની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ શકે. ખાસ કરીને સરકાર ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈબી રાખે છે અને આઈબી નું કામ આ હોય છે કે ક્યાંય પણ સમાજમાં ઇન્ટરનલ સિક્યુરિટીમાં પ્રોબ્લેમ થાય એવી શક્યતા ઉભી થાય તો એની ખુફિયા માહિતી રાખવાની સરકારને અવગત કરાવીને ઇન્ટરનલ સિક્યુરિટીમાં પ્રોબ્લેમ ન થાય એની ચિંતાનો કામ એ આઈબી નું હોય છે. પરંતુ ગુજરાતના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈબી એને એનું ફરજનું કામ કરવા દેવાના બદલે વિરોધ પક્ષના નેતાઓની જાસૂસી કરવાની, પત્રકારોની જાસૂસી કરવાની, ઉદ્યોગપતિઓની જાસૂસી કરવાની અને રાજકીય કાવા દાવા માટેના કાવતરામાં આઈબીને રોકી રાખવામાં આવે છે અને પરિણામે ગુજરાતનું ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ જેનું કામ જે છે એ ઓરિજિનલ કામ એ કરી શકતું નથી આના માટે જવાબદાર છે. હું હિન્દીમાં આ જ વસ્તુ ટૂંકમાં કહી દઈશ અને પછી આમ આદમીના પાર્ટીના મિત્રો જે જોડાઈ રહ્યા છે એના અંગેની વાત આપણી વચ્ચે. આજ અમે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી કે આમ આદમી પાર્ટી કે પ્રદેશ કે ઓફિસ બેરર્સ સે લેકે વોર્ડ કે ઇન્ચાર્જ તક બહોત બડી તાદાદ મે આમ આદમી પાર્ટી કો છોડ કે કોંગ્રેસ કે સાથ શામિલ હો રહે ઉસકે લિયે બુલાઈ થી. પર કલ રાત કો એક બહોત હી દુખદાયી ઘટના ગુજરાત કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કે चूड़ा ब्लॉक के समरियाला गांव में घटी और दो एक ही परिवार के दलित परिवार के दो लोगों की पहले ही से हत्या कर दी गई है. इसलिए प्रेस कॉन्फ्रेंस में पहली बार मैं इसी की करूंगा. ये परिवार दलित परिवार है, अपनी एग्रीकल्चर लैंड वहां के एंटी सोशल लोग उसको कल्टीवेट नहीं करने देते. तो ये पिलर टू पोस्ट पुलिस स्टेशन से पुलिस स्टेशन घूमते हैं कि हमें सुरक्षा दो, हमें धमका रहे हैं, उनको डरा रहे हैं, ट्रैक्टर वाले को भी डरा रहे हैं, कोई नहीं सुन रहा था. तो 5 जुलाई 2023 को एक रिटर्न एप्लीकेशन ये भेजते हैं और ये रिटर्न एप्लीकेशन में वो सारी बात अपनी अपनी दुख का ब्यौरा देते हैं और कहते हैं कि हमें सुरक्षा दो. गुजरात राज्य के चीफ मिनिस्टर को एक कॉपी जाती है, होम मिनिस्टर को ये लिखा जाता है, सोशल वेलफेयर मिनिस्टर को लिखा जाता है और डीएसपी और कलेक्टर पुलिस स्टेशन में खुद जाके एंडोर्समेंट लेके एंडोर्स किया है उन्होंने कि हमें कॉपी मिली है 5 जुलाई और उसके बाद भी कोई सुरक्षा नहीं दी जाती है ना वो एंटी सोशल एलिमेंट्स डराने धमकाने वालों के खिलाफ कोई भी कदम नहीं उठाए जाते हैं. और कल रात जब ये परिवार जाता है वहां पे अपने खेत में 15 से 20 लोगों की गैंग इसके पर अटैक करती है हथियारों के साथ, पूरे परिवार को मारा पीटा जाता है, ट्रैक्टर के ड्राइवर को भी मारा जाता है और दो दलित परिवार के दो लोग दम तोड़ देते हैं, उनकी मृत्यु हुई है. इसके लिए जिम्मेवार बीजेपी सरकार है. अगर सरकार सुरक्षा देती या थोड़ा सा भी
चैप्टर केस जैसा भी कोई कदम उठा लेती तो ये गरीब परिवार के लोगों को ना दर्द होता ना किसी की मृत्यु होती। हम मांग करते हैं कि सरकार, भाजपा की सरकार माफी मांगे और इन गरीब परिवार को न्याय होना बहुत जरूरी है। आज रात को ही हमारे एक्सएमएलए नौशाद सोलंकी जी वहां पहुंचे थे। आज हमारे एससी डिपार्टमेंट के चेयरमैन, ओबीसी डिपार्टमेंट के चेयरमैन सुबह निकले हैं और शाम 4 बजे मैं और मेरे साथ हमारे पार्टी के नेतागण के साथ उस गरीब परिवार के आंसू पहुंचने के लिए हम भी वहां पे जाएंगे। आम आदमी पार्टी माती आज एक कांग्रेस परिवार में खूब मोटी संख्या में जवाबदार नेताओं और कार्यकर्ताओं बुलाया है। इस सब को हृदयपूर्वक स्वागत करो। गुजरात ना हित माटे एक लड़ाई लड़ो, गुजरात की अस्मिता ना पुनर्स्थापन माटे नो एक सेवा नो यज्ञ करो छे। एमा तमाम गुजराती को आहुति आपे एवी विनंती करी अने पछी खूब मोटी संख्या में नॉन पॉलिटिकल लोगों पण जोड़ाई रहा छे, राजकीय रीते अन्य पार्टी ना नेताओं पण संपर्क करे छे ने जोड़ाई छे, एमनो खूब स्वागत छे। आजे आम आदमी पार्टी ना प्रदेश मंत्री सेंट्रल અને વધારાની જવાબદારી ગાંધીનગર શહેરના પ્રભારી તરીકેની છે એવા આદરણીયભાઈ શ્રી હરેશભાઈ કોઠારી આમ આદમી પાર્ટી છોડીને પ્રદેશ મંત્રી સેન્ટ્રલ એ જોડાઈ રહ્યા છે। 2012-23 સુધી એમણે અનેક જુદી જુદી જવાબદારીઓ પણ નિભાવી છે અને પૂર્વ પ્રદેશના ચૂંટણી કોઓર્ડિનેટર તરીકે પણ તેઓ રહ્યા છે। એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું। अन्य आगेवान भाई राजेश कुमार शोभा भाई प्रजापति जो पूर्व प्रमुख उत्तर पश्चिम जोन अहमदाबाद शहर, पूर्व प्रभारी घाटलोडिया विधानसभा, प्रमुख ओबीसी सेल अहमदाबाद शहर के, एमनो हृदयपूर्वक स्वागत करूं। जाहिद भाई शेख जॉइंट सेक्रेटरी अहमदाबाद शहर मेन विंग, अध्यक्ष मध्य जोन अहमदाबाद शहर, એ પણ આમ આદમી પાર્ટી જોઈને કોંગ્રેસ પરિવારમાં સામેલ થઈ રહ્યા છે, એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। શેખ અયાઝ અહમદ ખાડિયા કોર્પોરેશનના 2021ના ઉમેદવાર રહ્યા છે, મધ્ય ઝોનના સેક્રેટરી છે, સંગઠન મંત્રી જમાલપુર ખાડિયા વિધાનસભા છે, એઓ પણ આમ આદમી પાર્ટી જોઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। પ્રતિકભાઈ ઠક્કર સંગઠન મંત્રી જમાલપુર ખાડિયા વિધાનસભા, અમિતભાઈ ઓઝા સંગઠન મંત્રી ઘાટલોડિયા વોર્ડ, હેમંતભાઈ પટેલ ઘાટલોડિયા વોર્ડ, ઉમેશભાઈ પ્રજાપતિ પ્રમુખ ઓબીસી અમદાવાદ શહેર, હેમાંતભાઈ વ્યાસ સ્ટુડન્ટ વીક આપ આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ગુજરાત શ્રી, પ્રવીણભાઈ ડાભી સંગઠન મંત્રી ઘાટલોડિયા વોર્ડ, નરેશભાઈ પંચાલ સહમંત્રી ઘાટલોડિયા વોર્ડ, જયમીનભાઈ પ્રજાપતિ સંગઠન મંત્રી ઘાટલોડિયા વોર્ડ, ભરતભાઈ વી ભૂત પ્રમુખ પૂર્વ ઝોન અમદાવાદ શહેર, કુણાલભાઈ ઠક્કર બિલ્ડર એસોસિએશન ડિપાર્ટમેન્ટ, શ્રીમતી રમીલાબેન ડાભી પ્રદેશ મંત્રી મહિલાબેન, શ્રીમતી નીલાબેન ગોસ્વામી સહમંત્રી ઘાટલોડિયા વિધાનસભા, આરેફાબેન મેવાણી મંત્રી અમદાવાદ શહેર અને ઉપાધ્યક્ષ ખાડિયા વોર્ડ, શ્રદ્ધાબેન કે પટેલ વિધાનસભા સહમંત્રી, મનીષાબેન, પ્રભાબેન અને અનેક કાર્યકર્તાઓ જે જોડાઈ રહ્યા છે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। દુઃખમાં જેમ સાકર ભરે અને મીઠાશ ભરે એમ તમારા ભરવાથી વધારે મીઠાશ વધશે। આપણા વચ્ચે કોઈ ભેદભાવ વગર કોંગ્રેસ પરિવારમાં સાથે મળીને કામ કરી ગુજરાતના હિત માટે કામ કરવું છે। આટલા વર્ષોથી આ જે શાસન છે, બ્રિજ તૂટે, પેપર ફૂટે, યુવાનોને રોજગાર નહીં, ફિક્સ પગારના નામે લોકોને તકલીફ, ખેડૂતોને તકલીફ,
नाना व्यापारियों ने जीएसटी ना नामे हैरानगति करवानी बाकी हती तो अबे ऊपर थी ईडी नी धौस पण अने जेल भेगो पण जीएसटी मा माणस थाय नानो व्यापारी एवी परिस्थिति मुट्ठी पर मालामाल थाय अने आम गुजरात बर्बाद थाय एवी स्थिति छे त्यारे आपणे सौ साथे मळीने एक उत्तम गुजरात नु निर्माण थाय एवी सेवाना यज्ञ मा आप सौ जोडाया छो એનો દિલથી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મને હરીશભાઈ કોઠારીને જરૂર કહીશ કે આપ પણ કોઈ બાબતનું હોય તો આપ પરિવારના સભ્યો તરીકે જરૂર આપ વાત કરજો. બધાને સાથે રાખીને આપણે ખૂબ ઉત્તમ કામ કરવું છે. સુધીજી એક કામ થઈ બોલે મને આજ બહુ ખુશી છે कि गुजरात कांग्रेस ने आम आदमी पार्टी के प्रदेश के जनरल सेक्रेटरी आदरणीय हरीश कोठारी जी, राजेश भाई प्रजापति फॉर्मर प्रेसिडेंट पश्चिम जो अहमदाबाद शहर काफी वार्ड के अध्यक्षों कार्यकर्ताओं ऑफिस बेयरर्स और नेताओं के साथ आम आदमी पार्टी को छोड़ के कांग्रेस पार्टी में शामिल हो रहे हैं उनका दिल से मैं स्वागत करता हूं. कांग्रेस परिवार में हम सब साथ मिलकर आज जो गुजरात को बर्बाद किया है भाजपा की सरकार ने, हर मोड पे इश्यूज है वहां एक सेवा की साधना का हम यज्ञ करेंगे और इसमें हर गुजराती का साथ मिल रहा है. आज आम आदमी पार्टी के बहुत सारे लोग पहले भी जुड़े थे, आज एक और जत्था जुड़ रहा है, उनसे हमें और भी ताकत मिलेगी. मैं अनुरोध भी करूंगा हर गुजराती को कि आइए हम एक ऐसे गुजरात का निर्माण करना चाहते हैं वहां गुजरातियों की सही आवाज हो, जहां चंद लोग मालामाल ना हो पर आम गुजराती का कल्याण हो. तो आज जो भी साथी जुड़े हैं उनका दिल से स्वागत है. हरीश भाई, आम आदमी पार्टी ना जी नेताओं शामिल ले रहा है इन नाव की हरीश भाई आपने कैसे बात કોઠારી.
તમને માનવીય શક્તિજી ચીજ કરાવીને કોંગ્રેસ પક્ષમાં સામેલ થઈ રહ્યા છે. રાજેશભાઈ પ્રજાપતિ ભરતભાઈ ભૂત, કુણાલભાઈ ઠક્કર, પ્રતિકભાઈ ઠક્કર, અમિતભાઈ પટેલ, રમીલાબેન ગાભી, નીતાબેન ગોસ્વામી, આરેફા મેવાણી, શ્રદ્ધાબેન પટેલ, મનીષાબેન, કમળાબેન ફટરી, જી મોબાઈલ